नमस्कार विद्यार्थी मित्रों, जय करियर एंड काउंसलिंग सेंटर नी अमारी जूनागढ़ नी यूट्यूब चैनल नी अंदर आप सर्वे मित्रों नो स्वागत छे। सौप्रथम तो मित्रों अमारी चैनल ने छे लाइक कर दो अने शेयर कर दो तेमज सब्सक्राइब कर दो। आज आपणे वात करवा जई रह्या छे खेड़ा सत्याग्रह। खेड़ा सत्याग्रह 1918 नी अंदर थयो हतो। साहेब घणा मटीरियल नी अंदर तमे वाँचता हशो तो 1917-18 એટલે કે 17 ની અંદર અતિવૃષ્ટિ થઈ હતી અને એ એની પૂર્વ ભૂમિકા હતી અને એટલા માટે 1918 ની અંદર ખેડા સત્યાગ્રહ થયો હતો। આખો સત્યાગ્રહ 1918 માં થયો। અગર ગાંધીજીનો આ ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ગુજરાત। અગર તમને એમ પૂછે કે ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો તો ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ એ આના વર્ષ પહેલા 1917 ની અંદર ભારતમાં ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ ચંપારણ। પણ ગુજરાતની ધરતી ઉપર ખેડૂતોનો પણ જો પહેલો સત્યાગ્રહ હોય તો એ કયો છે? ખેડા સત્યાગ્રહ। અચ્છા ખેડા સત્યાગ્રહમાં હતું શું? ખરેખર તો ખેડા સત્યાગ્રહ વખતે એ પહેલા સાહેબ અંગ્રેજ સરકારે મહેસૂલ માટેના નિયમ બનાવ્યા। પહેલી વાત તો કે અહીંયા ખેડા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ। અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ વરસ્યો। મિત્રો આખા વાર્ષિક વર્ષ દરમિયાન 70 જેટલો વરસાદ પડે એને બદલે એક જ વખતમાં 70 વરસાદ પડે એટલે કેટલું નુકસાન થાય તમને ખ્યાલ છે? કે વધારે વરસાદ પડી ગયો તો પાકને શું થાય? નુકસાની થાય અને પાક શું થાય? નિષ્ફળ થાય। તો અહીંયા મિત્રો થયું એવું ખરેખર કે ખેડાની અંદર 70 વરસાદ પડી ગયો। પણ અંગ્રેજ સરકારે નક્કી કર્યું હતું કે ભાઈ અમે 25% કરતા ઓછો પાક થાય તો અમે મહેસૂલ છે એ માફ કરી દેશું અને 25% કરતા ઓછો માફ પાક થયો તેમ છતાંય મહેસૂલ માફ કરવામાં ન આવ્યો અને અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવાનું શરૂ રહ્યું। એટલા માટે થઈ અને ગાંધીજીએ આ સત્યાગ્રહની લડત હાથમાં લેવી પડી। પહેલા તો ગાંધીજીએ સૌપ્રથમ તો શું કર્યું હતું તો કે કોચરબ આશ્રમની સ્થાપના કરી, ધેમ સાબરમતી આશ્રમની સ્થાપના કરી, ધેમ ગાંધીજીએ વિરમગામની જકાતબારીનો પ્રશ્ન સોલ્યુશન કર્યો હતો, ધેમ ચંપારણ સત્યાગ્રહની લડતમાં સફળતા મળી। એટલા માટે મોહનલાલ આ પંડ્યા છે જેણે ગાંધીજીને કીધું કે બાપુ તમે અહીંયા આવો અને મુલાકાત લ્યો કે અંગ્રેજોએ આપણા ઉપર જે જુલમ કરે છે મહેસૂલની એને જોગવાઈ હતી તેમ છતાં મહેસૂલ કરાવવાનું ચાલુ રાખ્યું। આ સત્યાગ્રહ દરમિયાન મિત્રો વલ્લભભાઈ પટેલ હતા એમણે પણ પોતાની વકીલાતનો ત્યાગ કર્યો હતો। હવે અહીંયા એ જોવા જવું છે અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછશે કે વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેણે એની વકીલાતનો ત્યાગ કયા સત્યાગ્રહ દરમિયાન કર્યો હતો તો એ સત્યાગ્રહ હતો કયો? ખેડા સત્યાગ્રહ। ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે એમની વકીલાતનો ત્યાગ કરી દીધો અને ગાંધીજીએ છે એ ખેડાના ખેડૂતોને કહ્યું કે ભાઈ આપણે કોઈએ પણ છે મહેસૂલ ભરવાનું થતું નથી અને ક્યારે કીધું હતું તો કે 22 માર્ચ 1918 ના રોજ અને એ પણ ક્યાંથી કીધું મિત્રો તો એ નડિયાદની સભામાં। નડિયાદ પણ ક્યાં આવેલું? ખેડા જિલ્લાની અંદર નડિયાદની અંદર એક સભા ભરાણી એમાં ગાંધીજીએ હાકલ કરી કે આપણે સત્યાગ્રહ કરવાનો છે પરંતુ બધા ખેડૂતોને એવું કીધું કે ભાઈ તમારે મહેસૂલ ભરવાનો નથી, અતિવૃષ્ટિ થઈ પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં અંગ્રેજો છે એ રૂપિયા ઉઘરાવવાનું ચાલુ છે અને ખેડૂતો છે એનો મહેસૂલ છે એ અહીંયા મહેસૂલ ઉઘરાવવાનું શરૂ રાખતા ખેડૂતોને બધા ના પાડી દીધી તમારે મહેસૂલ ભરવાનું થતું નથી। અને એમાંય આપણા જેવા એકાદા હોઈએ કે બાપુ કે છે એટલે હું તમને બધા એમ કહું છું કે આપણે મહેસૂલ ભરવો નથી। એમાં એક વ્યક્તિ હતા કે જેનું નામ હતું શંકરલાલ પરીખ। આ શંકરલાલ પરીખ છે એને મહેસૂલ ઉઘરાવવાનું છે એ નક્કી કર્યું હતું એ મુજબ શંકરલાલ પરીખે બધા ખેડૂતોને કીધું કે આપણે મહેસૂલ ભરવું નથી। પણ સાહેબ શંકરલાલ પરીખના ખેડૂત હતા એને બાપુને જાણ કર્યા વગર જ મહેસૂલ ભરી દીધું અને જાણ કર્યા વગર જ મહેસૂલ ભરી દીધું એટલે પછી શંકરલાલ પરીખે છે એને પછી પાછળથી ખબર પડે છે કે મારા ખેડૂત તો મહેસૂલ ભરી દીધું અને પછી શંકરલાલ પરીખે છે એ બાપુને વાત કરી કે બાપુ આ તો અનર્થ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ, કારણ કે મને ખ્યાલ નહોતો અને મારા ખેડૂતે મહેસૂલ ભરી દીધો એટલા માટે બાપુએ પછી
આદેશ આપ્યો બાપુએ કીધું શંકરલાલ પરે તમારી તમામ જમીન જેટલી છે એ બધી દાન ધર્માદામાં આપી દેવી પડશે અને સાહેબ આ શંકરલાલ પરે કે એમની તમામ જમીન છે એ તમામ જમીન દાન ધર્માદામાં તમામ જમીન દાન ધર્માદામાં આપી દીધી અને આ શંકરલાલ પરે છે કે જેણે ખેડા સત્યાગ્રહનો ગ્રંથ ખેડા સત્યાગ્રહનો ગ્રંથ લખ્યો આ જ શંકરલાલ પરીક્ષક જણે ખેડા સત્યાગ્રહનો ગ્રંથ લખ્યો શંકરલાલ પરીક્ષકની તમામ જમીન તમામ જમીન દાન ધર્માદામાં આપી ખેડા સત્યાગ્રહનો ગ્રંથ પણ લખ્યો હતો અને બાપુ છે બાપુને જો કે સત્યાગ્રહની અંદર તો અંશુયા બેન હતા વિઠ્ઠલભાઈ પટેલ હતા અને આવા બધા વ્યક્તિઓ છે સત્યાગ્રહની અંદર જોડાયા હતા અને જંપલાયો અને સાહેબ એમાં તો કુંવરજીભાઈ મહેતાએ આખો અહેવાલ આપ્યો હતો અને ઠક્કર બાપાએ અહેવાલ ગાંધીજીને આપ્યો હતો ગાંધીજીએ ટોટલ આ સત્યાગ્રહ દરમિયાન 559 જેટલા ગામડાની મુલાકાત લીધી 559 જેટલા ગામડાની મુલાકાત લીધી અને 559 નું સર્વે કર્યું અને સર્વે કર્યું એમાં માલુમ થયું કે ખરેખર પાક નિષ્ફળ રહ્યો છે અને ગાંધીજી એક માગણી મૂકી હતી અને ગાંધીજીએ એક માગણી મૂકી હતી જો કે આ અંગ્રેજ સરકારે માગણીનો અસ્વીકાર કર્યો હતો કે જે ખેડૂતો છે એનું 6 આની કરતા ઓછો પાક થાય તો આનું મહેસૂલ છે તમારે કેટલું લેવું 50% લેવું અમે એવી માગણી કરીએ છીએ અને જે ખેડૂત છે એનો 4 આની કરતા ઓછો પાક થાય તો આનું મહેસૂલ છે એ મુલતવી રાખવું અને આવતા વર્ષે લેવું આ આવી અમારી માગણી છે તેમ છતાં આ લોકો માનતા નતા પછી ગાંધીજીએ છે એક મોહનલાલ પંડ્યાને કીધું મોહનલાલ પંડ્યાએ જ ગાંધીજીને કીધું હતું કે તમે આવો અને આંદોલન કરો ગાંધીજીએ પહેલા જ કહી દીધું હતું કે ભાઈ જો બધા ખેડૂતો મારું માનવા જોઈએ અને પછી સાહેબ થયું એવું કે મોહનલાલ પંડ્યાને કીધું ને મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ એવું કીધું કે આપણો જ છે એ પાક છે અને અંગ્રેજો કેવું કરતા કે મહેસૂલ ન ભરે ને એનું ખેતર શું કરી લે જપ્ત કરી લે એનો ઉભો પાક શું કરી લે અહીંયા જપ્ત કરી લે એટલે મોહનલાલ પંડ્યા છે આ મોહનલાલ પંડ્યા છે કે જેણે ખેડા જિલ્લાના આ જ મોહનલાલ પંડ્યા કે જેણે ખેડા જિલ્લાના માતર તાલુકો છે આ માતર તાલુકાના તાલુકો અને એનું ગામ છે નવા ગામ આ નવા ગામમાં અંગ્રેજોએ જે છે એ ડુંગળીનો પાક છે એ જપ્ત કરેલો અને આ મોહનલાલ પંડ્યા નવા ગામ ખાતે મોહનલાલ પંડ્યા સાથે હતા એક જીવાભાઈ પણ આ બંને વ્યક્તિ નવા ગામ ખાતે ડુંગળીનો પોતાનો ઉભો પાક છે લેવા જાય છે અને આ ડુંગળીનો ઉભો પાક લેવા ગયા અને પકડાણા અને જેલની સજા થઈ અને 15 દિવસ પછી છૂટ્યા ગાંધીજીએ જેની જમાનત કરાવી ગાંધીજી છે એને છોડાવીને લાવ્યા અને પછી એમનો હાથી ઉપર છે એ બિહાડીને સરકસ કાઢવામાં આવ્યું હતું અને હાથી ઉપર બિહાડીને સરકસ કાઢવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ છે એ હસતા હસતા વાલસુ એક બિરુદ આપ્યું હતું કે જો ડુંગળી ચોર જાય તમારે એમ નથી માનવાનું ગાંધીજીએ ડુંગળી ચોર કીધું ગાંધીજીએ પ્રેમથી અને હસતા હસતા આ મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ આપેલું બિરુદ એટલે કયો ડુંગળી ચોર ગાંધીજીનો આ ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ જેમાં ગાંધીજીએ ડુંગળી ચોરનો બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું તમને નોર્મલી પ્રશ્ન પૂછશે ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનો બિરુદ આપ્યું તો ખેડા સત્યાગ્રહ દરમિયાન તમને આમાં જે પ્રશ્ન પૂછશે વલ્લભભાઈ પટેલે ક્યાં સત્યાગ્રહ દરમિયાન વકીલાતનો ત્યાગ કર્યો હતો તો ખેડા સત્યાગ્રહ અને ધેર તમને પ્રશ્ન પૂછશે કે ક્યાં વ્યક્તિએ ખેડા સત્યાગ્રહ દરમિયાન એમની તમામ જમીન દાન ધર્માદામાં આપી દીધી હતી તો શંકરલાલ પરીખ ઓકે અહીં મોહનલાલ પંડ્યાએ જ ગાંધીજીને વિનંતી કરી હતી અને બીજું ગાંધીજીએ અહીંયા એક સંકલ્પ કર્યો હતો ખેડા સત્યાગ્રહ વખતે કે હું મારી જિંદગીમાં આજીવન છે આજીવન પાઘડી નહીં પહેરું પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા તેમજ ખાદી હું છે હવેથી હું અપનાવીશ ખાદી સાહેબ સૌ પ્રથમ ખાદી છે એ કહેવાય છે કે વિજાપુરની અંદર બને છે આપણે 1920ના અસહકાર આંદોલન દરમિયાન વિજાપુરની અંદર પહેલી ખાદી બને છે અને ખાદીનો સંકલ્પ ગાંધીજીએ કર્યો હતો ખાદી પહેરવા અને આ રીતે આખો સત્યાગ્રહ થયો હતો ખેડા સત્યાગ્રહ હવે અંતે ચુકાદો હું આવ્યો
અંગ્રેજો છે અને હામે ગાંધીજી છે. અંતે ચુકાદો એવો આવ્યો કે જો શ્રીમંત ખેડૂત એટલે કે અમીર ખેડૂત જો અને આ અમીર ખેડૂત જો મહેસૂલ ભરે તો ગરીબ ખેડૂત છે આનો મહેસૂલ માફ, આનો મહેસૂલ શું થાય માફ થાય. આ શરતે છે એ આપણે સત્યાગ્રહ છે એમનો અંત આવ્યો. પણ ગુજરાતમાં ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ, ગુજરાતની ધરતી ઉપર પહેલો ખેડૂત સત્યાગ્રહ હતો પણ ખેડા સત્યાગ્રહ. અને અહીંયાથી પહેલા ખરેખર જો ખેડા સત્યાગ્રહનો વર્ષ પૂછો તો કયો આવશે મિત્રો 1918, કારણ કે 22 માર્ચ 1918 નડિયાદની સભાની અંદરથી અને આ બાપુએ સત્યાગ્રહની કમાન સંભાળી હતી. અને અહીંયા મોહનલાલ પંડ્યા ગાંધીજીને બોલાવ્યા હતા. 25% છે એ મહેસૂલ, એના કરતા પાક ઓછો થાય તો મહેસૂલ ઉઘરાવવાનો. તો ખરેખર અતિવૃષ્ટિ થાય એટલે કેટલો વરસાદ પડે છે તો કે 70 ઇંચ જેટલો વરસાદ પડે છે. વલ્લભભાઈ પટેલે અહીંયા વકીલાતનો ત્યાગ કર્યો હતો. ધેન 22 માર્ચ 1918 નડિયાદની સભામાંથી જાહેરાત થઈ હતી. શંકરલાલ પરીખીએ એના ભૂલથી એના ખેડૂતે જમીન આપી દેતા, શંકરલાલ પરીખી એમની તમામ જમીન ક્યાં આપી દીધી હતી, દાન ધર્માદામ આપી દીધી હતી. એ પણ કોના કહેવાથી, ગાંધીજીના કહેવાથી. ખેડા સત્યાગ્રહનો ગ્રંથ લખનાર કોણ, તો કે શંકરલાલ પરીખ. ગાંધીજીએ કેટલા ગામડાની મુલાકાત લીધી હતી, 559, આમાં કુંવરજીભાઈ મહેતા પણ હતા. સાહેબ પાટીદાર યુવક મંડળ, પાટીદાર યુવક મંડળ આની સ્થાપના કોણે કરી હતી, તો કે કુંવરજીભાઈ મહેતાએ પાટીદાર યુવક મંડળની સ્થાપના ખેડા સત્યાગ્રહ વખતે કરી હતી. ધેન અહીંયા છવાની કરતા ગાંધીજીએ માગણી રજૂ કરી હતી. ખરેખર ગાંધીજીએ એ ટાઈમમાં એમ કીધું હતું કે 6 આની કરતા ઓછો પાક થાય તો 50% મહેસૂલ અમે એવી માગણી કરીએ છીએ અને 4 આની કરતા ઓછો થાય તો આ વર્ષે મુલતવી રાખો, આવતા વર્ષે લેવું, આવી માગણી હતી. અંગ્રેજ સરકારે આની અંદર કંઈએ તો રિવ્યુ ન આવ્યો. અને પછી અંતે શું થયું, તો કે અંતે એવું થયું કે શ્રીમંત ખેડૂત છે એ મહેસૂલ ભરે તો ગરીબ ખેડૂતનું મહેસૂલ શું થાય માફ. આની શરતે છે અંતે શું થયું સમાધાન. પણ ગાંધીજી આ સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનો વિરોધ કોને આપ્યો હતો, મોહનલાલ પંડ્યાને. અને એણે ક્યાં ડુંગળી ચોરવા માટે પ્રયત્ન કર્યા હતા, જીવાભાઈ અને બંનેએ, તો કે નવાગામ ખાતે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ હતો ખેડા સત્યાગ્રહ. જો તમને અગર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ અવશ્ય કરજો, કારણ કે તમારી એક કમેન્ટ આવે છે તો અમે બીજા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થઈએ છીએ. ધન્યવાદ.